सब्सक्राइब करो एजुकेशन अपडेट चैनल ने, बेल आइकन ने दबाओ, अमारा नवा वीडियो नोटिफिकेशन तमने मरता रहेशे। નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે છે 4 માર્ચ 2019ના આજના દિવસના કરંટ અફેર વિશે અભ્યાસ કરીશું, જેમાં દિલ્હીના મોસ્ટ એમપી જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે કવર કરીશું, અને સાથે સાથે તમને પ્રશ્નો પણ પૂછીશું જેનો જવાબ તમે કમેન્ટમાં આપતા રહેજો। અમારા દિલ્હી કરંટ અફેર્સના વિડીયો દિલ્હી તમને અમારી ચેનલ પર જોવા મળશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી દિલ્હી વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। જોઈએ આજનો વિડીયો છે, પ્રશ્ન નંબર 1 છે, તાજેતરમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવાયો છે? જવાબ છે 3 માર્ચ, એટલે વિશ્વ વન્યજીવ દિવસ। યાદ રાખજો મિત્રો, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે જે 3 માર્ચના રોજ મનાવાય છે, જેની થીમ હતી લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લાનેટ। થીમ યાદ રાખજો, લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લાનેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો। જોઈએ આગળનો પ્રશ્ન છે, હાલમાં સ્ટાર્સ યોજનાની શરૂઆત કયા મંત્રાલયે કરી? કઈ યોજના છે? તો સ્ટાર્સ યોજના, STARS, જેની શરૂઆત માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એટલે કે MHRDએ કરી। સ્ટાર્સનું ફૂલ ફોર્મ છે સ્કીમ ફોર ટ્રાન્ઝેક્શન એન્ડ એડવાન્સ રિસર્ચ ઇન સાયન્સ। યાદ રાખજો મિત્રો, સ્કીમ ફોર ટ્રાન્ઝેક્શન એન્ડ એડવાન્સ રિસર્ચ ઇન સાયન્સ સ્ટાર્સનું ફૂલ ફોર્મ છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં કોને મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019થી સન્માનિત કરવામાં આવ્યા? જવાબ છે જી સતીશ રેડ્ડી, જેઓને મિસાઇલ સિસ્ટમ એવોર્ડ 2019થી સન્માનિત કરવામાં આવ્યા, જેઓ DRDOના પ્રેઝન્ટ ચેરમેન છે જી સતીશ રેડ્ડી। પ્રશ્ન નંબર 4, તાજેતરમાં મેકેસેલ કયા દેશના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે? યાદ રાખજો મિત્રો, બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે મેકેસેલ, જે કયા દેશના છે? તો સેનેગલ। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને કોની સાથે સમજૂતી કરી છે? યાદ રાખજો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને કોની સાથે સમજૂતી કરી? જવાબ છે ઉબર ગ્રુપ સાથે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ સમજૂતી કરી છે, જેમાં ઉબરના ટેક્સી ડ્રાઈવરો અને ડિલિવરી બોયને આ યોજનાનો લાભ આપવામાં આવશે। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં કયા રાજ્યએ રાઈસ નોલેજ બેંકની શરૂઆત કરી છે? જવાબ છે અસમ રાજ્યે રાઈસ નોલેજ બેંકની શરૂઆત કરી છે। તો અસમ વિશે જોઈ લઈએ, અસમનું કેપિટલ છે દિસપુર, ચીફ મિનિસ્ટર એસ સોનેવાલ, ગવર્નર જગદીશ મુખી। તો અસમ વિશે આ પણ તમે યાદ રાખી લેજો। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કયા રાજ્યને રાજ્ય આપત્તિ પ્રાધિકરણને સ્કોચ એવોર્ડ 2018 જીત્યો છે? કયા રાજ્યને રાજ્ય આપત્તિ પ્રાધિકરણ સ્કોચ એવોર્ડ 2018 જીત્યો છે? તો સ્કોચ એવોર્ડ 2018 ઓડિશાએ જીત્યો છે। ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, CM નવીન પટનાયક,
ગવર્નર ગણેશીલાલ. ઓડિશાએ સ્કોચ એવોર્ડ 2018 જીત્યો છે, યાદ રાખજો. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં કલાસનિકો રાઇફલ યુનિટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? કઈ રાઇફલ છે? તો કલાસનિકો રાઇફલ. તો એનું ઉદ્ઘાટન અમેઠી, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ત્યાંથી કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં સુધાર એજન્ડા કરવામાં કઈ બેંક સૌથી આગળ રહી છે? જવાબ છે પંજાબ નેશનલ બેંક, જે પ્રથમ નંબર છે. બેંકમાં સુધાર એજન્ડા સૌથી આગળ રહી છે. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ના સીઈઓ સુનિલ મહેતા. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં ભારત પ્રશાંત ક્ષેત્રીય વાર્તાના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ છે નવી દિલ્હી ખાતે. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં મૈનામતી મૈત્રી અભ્યાસ 2019 ભારત અને કયા દેશની વચ્ચે આયોજન કરવામાં આવ્યું? કયો અભ્યાસ છે? તો મૈનામતી મૈત્રી અભ્યાસ 2019 તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયોજન કરવામાં આવ્યું. બાંગ્લાદેશ વિશે જોઈએ તો કેપિટલ ઢાકા, કરન્સી ટકા, પ્રેસિડેન્ટ અબ્દુલ હમીદ અને પીએમ શેખ હસીના. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં કોને 8મી વખત દુબઈ ઓપન ટેનિસ ખિતાબ જીત્યો છે? તો જવાબ છે રોજર ફેડરર. છેલ્લા વિડીયોમાં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 સિક્સર મારવાનો રેકોર્ડ કયા ખેલાડીએ બનાવ્યો છે? તો સાચો જવાબ છે કેસ ગેલ. આજનો સવાલ જોઈ લઈએ. તાજેતરમાં દુબઈમાં આઈઓસી સંમેલનમાં ભારત તરફથી કોને પ્રતિનિધિત્વ કર્યું? એનો જવાબ તમે કમેન્ટમાં જરૂરથી આપજો. અને આવા જ વિડીયો મેળવવા માટે વિડીયો નીચે આપેલા રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહેશે. આભાર.